જી કબરમાં ઈસા મસીહ કો શરીર રાખ્યો છો વા કબર અભરીતી છે. આપણી સૂલી કી મોત કા તીન દના પાછે ઉ મર્યામસ જીવતો હો ગયો. ઉ જીવતો છે ઓર થાકા જીવનમાં આવો ચાવ છે. ઈસુ ને ખુદી ખ્યો પુનરથાન ઓર જીવન મુઈ છું, હર જે કોઈ મે પે બસવાસ કરેગો ઉ નાશ ન હોગો પણ અમર રહેગો. ઈસા મસીહ ને મર્યા હુઆ મસું જીવ તો હોયા કરીબ 2000 વર્ષ બીત ગયા ઓર આજ ભી વો ઈ લોક માં સબસું બડો ઓર સબસું શક્તિશાળી પ્રભાવ કે રૂપ માં જીવતો છે. પુરાણા જુગા કા ગમંડી મનક આયા ઓર ચલી ગયા. રાજા, વિદ્વાન, વૈજ્ઞાનિક, દાર્શનિક ઓર ધર્મ કી બાતા કે વહાળા આયા ઓર ચલી ગયા. પણ ઈસુ અબે ભી જીવતો છે. જો મનક હોયા વામસું ઉ સબસ અચરજ કો છે. ઉ કો જન્મ સબસુ ન્યારો છે. બાઇબલ માં કતાઈ બતાવ છે કે ઉ કુંવારી મરિયમ સુ જન્મ્યો. ઉ કો જીવન સબસુ ન્યારો છે. ઉ કો જીવન પરમાત્મા કી શક્તિ સુ ચરિતાર્થ હોયો. ઉન પાપ સુ નાળો રેર પવિત્ર જીવન બિતાયો. ઓર જે કોઈ ઈ ધરતી પર્યા વામસ સેના સુ ઊંચા અચરજ કા કામ કિયા. ઉકો ઉપદેશ સબસુ નાળો છો. જે કોઈ ઉન કલ્યાણ કરવા હાળો ઓર અંદાતા કે રૂપ માં સ્વીકાર કરે છે ઉન ઉ પ્રેમ ક્ષમા ઓર જીવા કો નયો ગેળો પ્રદાન કરે છે. ઓર જેઠી જેઠી ઉકો સંદેશ પહોંચ્યો ઉકો નથી જો નયો જીવન નહી આશા ઓર જીવા કો નયો ઉદ્દેશ હોયો. સૂળી પર ઉકી મોત સબસુ ન્યારી છી. 2000 વર્ષ પહેલા સરગ પૃથ્વી કા પરમાત્મા ન મનક જાતિ કા પાપા કા બલિદાન કે ખાતર આપણા એકલોતા બેટા ઈસુ કે તાઈ ભેજ્યો. ઉ થા કે કારણ મર્યો. ઉ કો ફેર જીવો ભી અચરજ કો કામ છો. ઉ કી મોત કે 3 દિન પાછે ઇતિહાસ માં સબસે બડી ઘટના હોઈ. ઈસુ મસીહ મરબા હાળા માં સુ જીવતો હોયો. ઉકો જન્મ જીવન મરબો ઓર ફેર જીવડવો યે સિંધી બાતા યા સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ઠીક ઉઈ છે જી કી બેઈવાને દાવો કર્યો છો કે યો હી પરમાત્મા કો બેટો ઓર મનખ્યા કો કલ્યાણ કરવા હાળો છે. યો હી ઈસુ મસીહ આજ ભી જીવિત છે. વો ચાવો છે કે થાકા જીવન માં આવે, પાપ માફ કરે ઓર આછી ભર જીવન જીવા કી શક્તિ દે. ઉકા બચણા ને સુણો. એસે દા મહેનત કરવા હાળા અર બહુ સુ દબ્યા મન ખ્યાઉ મારે ગોડે આવ મુ થા કે તાઈ આરામ દઉંગો. ગેલો સત અર જીવન મુ હી છું. બગેર મારે કોઈ ભી પરમાત્મા કે ગોડે ન પહોંચ સકે. બાઇબલ ધર્મ શાસ્ત્ર બતાવે છે કે સેના ને પાપ કર્યો ઓર પરમાત્મા કી મહિમા સુ ગ્રિયાવ છે. ઉ યું ભી કહેવે છે પાપા કી મજદૂરી તો મોત છે પણ પરમાત્મા કી ભેટ મારા પ્રભુ ઈસુ મસીહ સુ અમર જીવન છે. જદ ઈસુ મર્યો તબ ઉન થાકા સેંદા પાપા કી કિંમત ચૂકતી કર દી. ઈ ભગત વો થાકા જીવન મે આબા કે કારણે તૈયાર ખડ્યો છે. જાક મુ દરવાજા પે ખડ્યો ખટખટાઉં છું. જે કોઈ ભી મારો સબર સુણર કુંવાડ ખોલે ગો હું કે લાર ભીતર જાઉં. ઉ કો પ્રેમ ઓર માફી કો અનુભવ કરવા કે કારણ ઓર અમર જીવન પાપા કે કારણે થાન ઉન આપણો પાપા કે ખાતર પરમાત્મા કો બલિદાન સ્વરૂપ માનવો હોગો ઓર વિશ્વાસ સુ આપણા જીવન મે ઉ કતાઈ આબા કો નૂતો દેવો હોગો. જદ યા થા કા મન કી મરજી હોવે તો થા વિશ્વાસ સુ બંતી કર સકો છો. ઈસુ મસીહ થા કા જીવન માં આવોગો. પ્રાર્થના કરવા કો તરીકો અશાન બતાયો છે. હું ફેલી ખૂંગો પ્રભુ ઈસુ મારા તાઈ થા કી જરૂરત છે. મારા પાપા કે કારણે સૂળી પર મરવા કે કારણે થારો ધન્યવાદ. હું આપણા જીવન કો કુંવાડ ખોલ થારા તાઈ આપણો પ્રભુ ઓર કલ્યાણ કરવા હાળો માનું છું. મારી જીવન જેવડી આપણા હાથા માં લે. મારા તાઈ વશો મનક બણા જેશો તું ચાવે છે. આમીન. યદી આ બણતી થાકા હૃદય કી મરજી ને બતાવે છે તો થા જઠી જઠી છો ઈ ભગત હી ઈ બણતી ને કરો. મારે પાછે પાછે ધીરા ધીરા મન માં બોલજો. હું એક એક લેણ ઈ કતાઈ બોલુંગો. પ્રભુ ઈસુ મારા તાઈ થાકી જરૂરત છે.
मारा पापा के कारण सूली पर मरवा के कारण थारो धन्यवाद। मु अपना जीवन को क्वाड खोल था के ताई आपनो प्रभु और कल्याण करवा हालो मानु छू। मारी जीवन जेवड़ी आपना हाथा में ले, मारे ताई वशो मनक बना जिसो तू चावच है। आमीन। अब जब थाने या विश्वास की विनती करी छे और ईसु मसीह ने आपनो जीवन में आबा को नू तो दियो छे, तो या निश्चित हो जान सको छो कि ऊ था का जीवन में आ गयो छे जिसे उन्हें वादो करियो कि ऊ केवल था का बुलावा पर अशा ही करगो। था यो भी विश्वास कर सको छो कि था का सेंधा पाप माफ हो गया और था परमात्मा की संतान छो और था के गोड अमर जीवन छे। यदि था सेंधो और भरियो पूरो जीवन जी को वादो ईसु ने करियो छे अनुभव करवा चाहो छो, तो रोजीना प्रार्थना में ऊके साथ बाता करो और धर्मशास्त्र पढ़ था के जीवन के कारण ऊकी अचरज भरी योजना की खोज करता रहो। और जे ऊके लार लार चाले और ऊसु प्रेम राखे छे वहां सु मेल जोल राखो। आखिर में ऊके अद्भुत वादा ने हमेशा याद रखानो। मु थाने कदी न छोड़ूंगो और त्यागूंगो, जाको दुनिया का अंत ताई हमेशा मुथा के लार्ज छो।